માળિયાહાટીના તાલુકામાં મેઘ મહેર થતા ઠેર ઠેર આપસીના અંધળ મુકાયા ખેડૂતોએ વાવણી કાર્ય શરૂ કરી દીધું. માળિયાહાટીના તાલુકામાં મધ્યરાત્રિથી મેઘ મહેર થતા ધીમી ધારે વરસાદ વરસતા ગીર પંથકમાં વાવણી લાયક વરસાદ પડી જતા ધરતી પુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સરમર વરસાદમાં ખેડૂતોએ વાવણી કાર્ય શરૂ કરી દીધું છે. મોડે મોડે મેઘરાજાની પધામણી થતા આ વિસ્તારમાં ખેડૂતોએ મગફળી તેમજ સોયાબીન જેવા તેલી પાકોનું વાવેતર શરૂ કર્યું છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે બે વર્ષથી મગફળીના પાકમાં મૂંડાનો રોગ આવતો હોવાથી બિયારણને દવાનો પટ આપવો પડે છે. ખેડૂતોના સારા વરસાદની આશા સેવી રહ્યા છે. પ્રથમ વરસાદ શરૂ થતા વીજળી ગુલ થઈ હતી, અંધાર પડ છવાયો હતો. મોટા ભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સંદીપ ડોડિયા, હું ખેડૂત છું. અમારે વાવણી લાયક વરસાદ થતા વાવણી શરૂ કરેલ છે. છેલ્લા બે વર્ષોમાં મૂંડાનો રોગ આવેલ છે, મૂંડાનું બીમાં પટ ભેળવેલ છે. વરસાદ સારો છે અને વરસાદ સમયસર થતા આવનારા દિવસોમાં વરસાદની શરૂઆત સારી રહે. વરસ કેવું થવાની શક્યતા? વરસ સારામાં સારું. ખેડૂતો વાવણીના કામકાજમાં લાગી ગયા છે. એકંદરે વર્ષ સારું થવાની આશા સૌ કોઈ રાખી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, રમેશ કારિયા સાથે લોક સામના ન્યૂઝ ચેનલ, માળિયાહાટી.